નમસ્તે વિદ્યાર્થી મિત્રો ચોથા ધોરણના ગણિત વિષયમાં આપણે પ્રકરણ ચૌદ જેનો અભ્યાસ કરી રહ્યા છીએ આગળ આપણે ચાર્ટ ઉપરથી ઘણા બધા ઉદાહરણો અને એના પ્રશ્નોના જવાબ જોયા હવે આ જે ચાર્ટ છે એને ચપાટી આલેખ ચપાટી એટલે કે રોટલી કારણ કે એનો આકાર કેવો છે ગોળ અથવા તો વર્તુળ આલેખ અથવા તો તેને પાઈ ચાટ કહેવામાં આવે છે આ આલેખ ગોળ છે એટલે એને રોટલી જેવો છે એટલે ચપાટી આલેખ અથવા પણ કહેવામાં આવે છે હવે અહીંયા તમને આપ્યો છે છે જે એટલે કે પાઇચાટ છે જેની અંદર માહિતી શું છે તો શાળામાં દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ મંડળમાં ભાગ લીધો છે શાળાની અંદર અલગ અલગ મંડળો બનાવ્યા છે જેની અંદર વિદ્યાર્થીઓ છે તો કયા મંડળ અહીંયા દર્શાવ્યા છે રમતગમત મંડળ ચિત્ર મંડળ અને બગીચા મંડળ હવે આ ચાર્ટ ઉપરથી તમને મંડળમાં કેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે એનો ખ્યાલ આવી જાય કઈ રીતે તમે આગળ પ્રકરણ નવ અડધું અને પા એમાં અભ્યાસ કરી રહ્યા છો કે આ આખું સર્કલ છે આખું જે ગોળાકાર છે એમાં બરોબર વચ્ચે લીટી કરીએ તો આ ભાગ અડધો અને આ ભાગ અડધો આ તમને ખ્યાલ છે એટલે આખી શાળામાંથી અડધા ભાગના વિદ્યાર્થીઓ શેમાં જોડાયેલા છે રમત ગમત મંડળમાં અડધા ભાગના વિદ્યાર્થીઓ એવા છે કે જે રમત ગમત મંડળમાં જોડાયેલા છે બાકીના અડધા ભાગનાય પાછા બે ભાગ છે આ અડધો ભાગ અને આ અડધો ભાગ અડધાનો પણ પાછા કેવા બે અડધા અડધા ભાગ છે જે બગીચા મંડળ અને ચિત્ર મંડળમાં જોડાયેલા છે હવે જો દાખલા તરીકે તમને સંખ્યા આપી હોય કે દાખલા તરીકે શાળાની અંદર શાળામાં કુલ બસો વિદ્યાર્થીઓ છે કેટલા વિદ્યાર્થીઓ છે તો તમે કહી શકશો કે રમતગમત મંડળની અંદર અંદર કેટલા વિદ્યાર્થીઓ હોય સાવ સહેલું મેં તમને કીધું એ પ્રમાણે કે કુલ બસો છે એમાંથી અડધા વિદ્યાર્થીઓ તો બસો ના અડધા એટલે શું કરવાનું તમારે બસો ભાગ્યા બે એટલે કેટલા થાય રીતે છે બગીચા મંડળમાં અને ચિત્ર મંડળમાં અડધા અડધા છે હવે કઈ રીતે હવે આ જે ભાગ છે એ અડધો છે આ અડધાનો પણ અડધો એટલે એને કહેવાય એનો ચોથો ભાગ કહેવાય કયો કહેવાય ચોથો એક ચતુર્થાંશ વન ફોર્થ પાર્ટ છે એનો બરાબર તો હવે એના માટે શું કરવાનું કુલ વિદ્યાર્થીઓ બસો ભાગ્યા ચોથો ભાગ છે એટલે ભાગ્યા ચાર બસ્સો ભાગ્યા ચાર એટલે અહીંયા આવશે પચાસ એટલે કે પચાસ વિદ્યાર્થીઓ બગીચા મંડળમાં અને પચાસ વિદ્યાર્થીઓ ચિત્ર મંડળમાં જોડાયેલા છે આ ચાર્ટ ઉપરથી ખ્યાલ આવી જાય છે છેને એકદમ સરળ બરાબર હવે આપણે આગળ આવું જ એક અન્ય ઉદાહરણ જોઈએ જુઓ બીજું એક સરસ મજાનું ઉદાહરણ અહીંયા એટલે કે વર્તુળ આલેખમાં તમને આપ્યું છે કે વરસાદમાં પલળવું ગમતું નથી એ આ ભાગ દર્શાવે છે અને વરસાદમાં પલળવું ગમે છે એ આટલો ભાગ દર્શાવે છે તો આના ઉપરથી ખ્યાલ આવી જતો હશે કે મોટા ભાગના બાળકોને વરસાદમાં પલળવું ગમે છે આખા વર્તુળમાંથી લગભગ જેટલો ભાગ પલળવું ગમે છે એમાં વપરાયેલો છે જ્યારે આટલો જે ભાગ છે એ ગમતું નથી એમાં વપરાયેલો છે હવે આના ઉપરથી એક પ્રશ્નના જવાબ તમારે દેવાનો છે તો પછી કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે કુલ બાળકો તો અહીંયા આપેલા નથી તો પછી કેટલા બાળકોને ગમે છે એનો જવાબ તમે આપી શકશો આગળ જેમ શીખાડ્યું એ પ્રમાણે એકદમ સરળ છે કે વર્તુળના ચાર સરખા ભાગ કરેલા છે એમાંથી આ જે ભાગ છે એનો વન ફોર્થ એટલે કે એક ચતુર્થાંશ ભાગ છે અને બાકીનો જે આ ભાગ છે એ ત્રણ ચતુર્થાંશ ભાગ છે આ જે ભાગ છે એને પા ભાગ કહેવાય અને બાકીનો ભાગ છે એને પોણો ભાગ કહેવાય એટલે કે પોણા ભાગના વિદ્યાર્થીઓને વરસાદમાં પલળવું ગમે છે એટલે કેટલા પૂર્ણ ભાગ એટલે કે ત્રણ ચતુર્થાંશ બરોબર તો કેટલા બાળકોને પલળવું ગમતું નથી તો ભાગ એટલે કે બરોબર હવે જો હું તમને એમ પ્રશ્ન પૂછું કે દાખલા તરીકે એક વર્ગમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓ છે કેટલા છે કુલ અઠ્યાવીસ વિદ્યાર્થીઓ છે તો કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે જો આપણે જોઈએ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે અઠયાવીસ દાખલા તરીકે છે તો અઠ્યાવીસ માંથી કેટલા માટે આપણે શું કરશું ગુણ્યા પલળવ ચતુર્થાંશ એટલે આમ થશે સાત ચોક અઠ્યાવીસ અને સાત તેરી એકવીસ એટલે એકવીસ વિદ્યાર્થીઓ એવા છે કે જેને વરસાદમાં પલળવું ગમે છે તો બાકીના કેટલા બચ્યા સાત સાત વિદ્યાર્થીઓ એવા છે કે જેને વરસાદમાં પલળવું ગમતું નથી કુલ અઠયાવીસમાંથી એકવીસ ને ગમે છે સાત ને ગમતું નથી તો આ રીતે અને એટલે કે વર્તુળાલેખ થશે એકદમ સરળ છે તમને કરવાની પણ અહીંયા બહુ જ મજા આવશે ચલો હજુ એક તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે અહીંયા તમને મેં આપેલું છે ચા કોફી અને દૂધ આ ત્રણ વસ્તુ છે ચા કોફી અને દૂધ સામાન્ય રીતે જે બાળકો પીતા હોય છે તો દાખલા તરીકે દૂધ પીતા બાળકોની સંખ્યા છે કોફી પીતા બાળકોની સંખ્યા દસ છે અને ચા પીતા બાળકોની સંખ્યા પણ દસ છે હવે હું તમને એમ પૂછું તો કુલ કેટલા બાળકોને મેં પૂછા કરી હશે તો તમે શું કરશો આ ત્રણે સરવાળો એટલે કે કુલ મેં ચાલીસ બાળકોને પૂછા કરી જેમાંથી વીસ દૂધ પીએ છે કોફી છે 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 અને હવે કુલ એમાંથી વિદ્યાર્થીઓ દૂધ પીએ છે એનો મતલબ કે દૂધ પસંદ કરતા હોય એવા બાળકોનું પ્રમાણ કેટલું ચાલીસ માંથી વીસ તો ચાલીસ માંથી વીસ છે વીસ છે એ ચાલીસ ના શું છે અડધા છે એટલે કે અડધા ભાગના બાળકો જે છે એ દૂધ પીએ છે બાકીના જે છે એ કોફી અને ચાય પીએ છે તો આના ઉપરથી તમારે શું કરવાનું છે વર્તુળાલેખ પાઇચાટ તમારે જાતે દોરવાનો છે જે આગળ ઉદાહરણ આપ્યું એ જ પ્રમાણે અડધા વિદ્યાર્થીઓ અને અડધાના અડધા વિદ્યાર્થીઓ અથવા બાળકો તમે જે કહો એ એ પ્રમાણે તમારે વર્તુળ આલેખ હવે તમારી નોંધપોથીની અંદર જાતે કરવાનો રહેશે સમજાઈ ગયું આવજો